વિદ્યાર્થી મિત્રો શ્રી એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ બે એક ચલ સુરેખ સમીકરણ ના સ્વાધ્યાય બે પોઈન્ટ બે ના પ્રશ્નો આજે આપણે તેર થી સોળનો અભ્યાસ કરીશું ભાગ નંબર ચાર સાત વિડીયોનો ભાગ નંબર સાતની અંદર મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો આપ સબસ્ક્રાઈબ કરશો લાઈક અને શેર પણ કરશો તો જોઈએ ત્રણ ઉમેરતા આપણને માઇનસ સાત ના બાર મળે તો તે સંખ્યા શોધો એક સમય સંખ્યાને ને પાંચના બે વડે ગુણવાની છે તો સૌથી પહેલા આપણે એક સમય સંખ્યા ખબર નથી એને આપણે ધારી લઈએ એક્સ તેને પાંચના છેદમાં બે વડે ગુણવાની છે અને એ જે પરિણામ આવે એક્સ ગુણ્યા પાંચના છેદમાં બે એની અંદર બેના છેદમાં ત્રણ પ્લસ કરવાના તો જવાબ એટલે કે બરાબર માઇનસ સાતના છેદમાં બાર આવે તો સૌથી પહેલાં ધારો કે એક સમય સંખ્યા એક્સ છે આપેલ રકમ પ્રમાણે એટલે કે મિત્રો અહીંયા આપણે શું આપ્યું છે તો સમય સંખ્યા તો એક્સ ને પાંચના છેદમાં બે વડે આપણે ગુણીએ અને તેમાં બે ના છેદમાં એક્સ ગુણ્યા પાંચના છેદમાં બે પ્લસ બેના છેદમાં ત્રણ ઉમેરીએ તો માઇનસ સાતના છેદમાં બાર પરિણામ મળે એવું આપણે કીધું છે ફરી મિત્રો તમને આપેલી કોઈ સંખ્યા ને પાંચના છેદમાં બે ગુણો અને બે ના છેદમાં ત્રણ પ્લસ કરો તો જવાબ માઇનસ સાતના છેદમાં બાર મળે છે હવે મિત્રો સૌથી પહેલા ગુણાકાર કરીએ તો પાંચ એક્સ છેદમાં બે બરાબર અને બે ના છેદમાં ત્રણ ને આપણે ડાબીથી જમણી લઈ આવીએ તો એ થઈ ગયા માઇનસ ફરીથી આ એક્સ ને પાંચ ગુણ્યા પાંચ એક્સ છેદમાં બે બે ના છેદમાં ત્રણ ને આ ડાબી બાજુ લીધા તો ડાબી બાજુથી જમણી બાજુ માઇનસ થઈ ગયા હવે આ બે બાદબાકી કરવી હોય તો છેદ સરખો કરવો પડે એટલે કે અહીંયા બાર છેદ સમાન તો પાંચ એક છેદમાં બે બરાબર માઇનસ સાત છેદમાં બાર માઇનસ આપણે ચાર વડે ઉપર નીચે ગુણ્યા એટલે આઠ છેદમાં બાર થયા હવે છેદ સમાન થયો એટલે અંશમાં સરવાળો બાદ બાકી જે થતું એ કરી શકાય માઈનસ સાત માઈનસ આઠ એ લખીએ છે પાંચેક છેદમાં બે તો ખરા બંનેનો સરવાળો તો કે માઇનસ પંદર છેદ માં બાર હવે એક્સ મેળવવો હોય તો પાંચના છેદમાં બે ને દૂર કરીએ તો આ બાજુ આવે તો વ્યસ્ત થઈ જાય મતલબ કે બે છે એ અંશમાં આવી જશે અને પાંચ છેદમાં આવે મતલબ પંદર છેદમાં બાર ગુણ્યા બે ના છેદમાં ચાલે તો પંદર દુ ત્રીસ એટલે એક્સ બરાબર માઇનસ ત્રીસ છેદ માં બાર પંચા સાઠ તો ત્રીસ દુ સાહીઠ થાય છે દુરાડીએ તો એક્સ બરાબર માઇનસ એક છેદમાં બે તો આપણને તે સમય સંખ્યાનો જવાબ આપણને મળી ગયો માઇનસ એક ના છેદમાં બે ત્યાર પછી પ્રશ્ન ચૌદ લક્ષ્મી એક બેંકમાં ખજાનચી છે તેની પાસે અનુક્રમે રૂપિયા સો રૂપિયા પચાસ અને રૂપિયા દસ ના ચલણી મૂલ્યની નોટો છે આ નોટોની સંખ્યાનો ગુણોત્તર બે જેમ ત્રણ જેમ પાંચ છે જો કુલ રકમ ચાર લાખ હોય તો લક્ષ્મી પાસે દરેક મૂલ્યની કેટલી ચલણી નોટો છે બરાબર આપશો મિત્રો લક્ષ્મી એક બેંકમાં છે એટલે કે ત્યાં પૈસા માટેનું કામ ગણવાનું તે કરે છે તો સો રૂપિયા પચાસ રૂપિયા અને દસ રૂપિયાના ત્રણ પ્રકારની નોટો એની પાસે છે અને એ નોટોનું પ્રમાણ આપ્યું છે કે ભાઈ દસ સો ની નોટ બે ગણી પચાસ ની નોટ ત્રણ ગણી અને દસ ની નોટ પાંચ ગણી છે ત્રણે સરખામણીએ બધા કુલ રૂપિયા જો ગણીએ તો ચાર લાખ થાય છે તો ચલણી નોટો કેટલી છે સોની નોટ કેટલી છે પચાસ ની કેટલી છે દસ ની કેટલી છે આવો એક સવાલ પૂછો છે તો સૌથી પહેલા શું કરીએ આપણે ચલણી નોટો શોધવાની છે તો એનો ગુણોત્તર આપ્યો છે કે ભાઈ સો ની નોટ બે ત્રણ ને પાંચ એટલે કે પચાસ ની નોટ ત્રણ ગણી દસ ની નોટ પાંચ ગણી તો એને ત્રણેય ધારી લઈએ પાછળ એક્સ મૂકીને તો સૌથી પહેલા આ બે છે અને બે એક્સ લઈ કોના માટે સો રૂપિયા માટે પચાસ ત્રણ એક્સ દસ ની નોટ કેટલી પાંચ લખીએ ધારો કે ચલણી નોટ રૂપિયા સો ની બે એક્સ પચાસ ની નોટ ત્રણ એક્સ અને દસ ની નોટ પાંચ એક્સ ખ્યાલ આવી ગયો આ જે ગુણોત્તર છે એના પરથી આપણે દરેકની પાછળ એક્સ ને આપણે જોડી દીધા કારણ કે ધારવું પડશે નોટની સંખ્યા કેટલી છે તો કે બે એક્સ પચાસ ની ત્રણ એક્સ દસ ની પાંચ એક્સ હવે મિત્રો બરાબર ધ્યાન આપજો જો સો ની નોટ બે એક્સ હોય તો એના રૂપિયા કેટલા થાય એક ઉદાહરણ લઈએ માની લો કે તમારી પાસે સો ની પાંચ નોટ છે સો ની બે એક્સ નોટ છે તો હું તમને ઉદાહરણ આપું સો ની માત કે પાંચ નોટ છે તો રૂપિયા કેટલા થયા તો તમે કહેશો સો ગુણ્યા પાંચ એટલે પાંચસો રૂપિયા તો મિત્રો અહિયાં સો ની નોટ બે એક્સ છે તો આ બે નો ગુણાકાર તો કરવો પડે ને બસો એક્સ એવી રીતે પચાસ ની નોટ ત્રણ એક્સ છે તો પચાસ ગુણ્યા ત્રણ એક્સ એટલે એકસો પચાસ અને દસ ગુણ્યા પાંચ શા માટે 10 ની નોટ પાંચ એક્સ છે 10 ની નોટ માનો કે પંદર હોય તો દસ ગુણ્યા પંદર કરો તો એકસો પચાસ રૂપિયા થાય કે નહીં એમ દસ ની નોટ પાંચ એક્સ એટલે આ બે નો ગુણાકાર અને એ બધાનો ટોટલ એટલે કુલ ચાર લાખ રૂપિયા છે તો આપણે આ દસ ગુણ્યા કરીએ એટલે સોની નોટની સંખ્યા હવે પચાસ ગુણ્યા ત્રણ એક્સ કરીએ એટલે પચાસની નોટના રૂપિયા થાય અને દસ ગુણ્યા પાંચ એક્સ કરીએ એટલે દસની નોટથી થતા રૂપિયા કુલ આવશે બરાબર ટોટલ કરીએ બધાની વચ્ચે પ્લસ લખીએ તો એ ચાર લાખ ફરીથી મિત્રો સોની નોટ બે એક્સ છે તો એ બંનેનો ગુણાકાર કરવાથી સોની નોટના કુલ રૂપિયા કેટલા થાય એ આવી ગયા હવે એમાં પ્લસ કોણ કર્યું પચાસ ની નોટ ત્રણ એક્સ છે તો પચાસ ગુણ્યા ત્રણ એક્સ કરીએ તો પચાસ ની નોટ થકી બનતા રૂપિયા કુલ એ અહીંયા આવી જશે ત્યાર પછી દસ ની નોટ પાંચ છે તો એ બંનેનો ગુણાકાર એટલે કર્યો કે દસ ની નોટ થી કુલ રૂપિયા કેટલા છે આ રૂપિયા દસ ની નોટ થી થતા પચાસ ની નોટ થી થતા રૂપિયા અને સો ની નોટ થી થતા રૂપિયા નું ટોટલ કરીએ તો ચાર લાખ રૂપિયા લક્ષ્મી પાસે છે હવે ગુણાકાર કરીએ તો સો ગુણ્યા બે બે એક્સ બસો એક્સ

તો હવે શોધવાનું હું છે ચલણી નોટની સંખ્યા જે અહીંયા આપણે ધારે સો ની ચલણી નોટ બે હજાર બે એક્સ ગુણ્યા બે અને એક્સ ની સ્થાને આપણે જે આવેલો જવાબ હજાર તો બે નોટ કોની હશે સો ની પચાસ ની નોટ તો કે પચાસ ની નોટ તો આપણે અહીંયા ત્રણ બે ત્રણ એક્સ ધારે છે તો ત્રણ ગુણ્યા એક્સ ના સ્થાને હજાર પચાસ ત્રણ હજાર હશે અને દસ ની નોટ પાંચ હજાર હશે તો આપણને ચલની નોટની સંખ્યા તો મિત્રો ખાસ સમજવાનું છે પહેલા ગુણોત્તર પરથી તમારે એમની પાસે એક્સ લગાડીને ત્રણેયની નોટ ધારી લેવાની અને જે મૂલ્યની છે એની સાથે ગુણાકાર બે એક નોટ સો ની છે તો બે એક ગુણ્યા સો કરી આપણે પચાસ નોટ પચાસ રૂપિયાની આગળ વધીએ પંદર માં પ્રશ્ન પર મારી પાસે રૂપિયા એક રૂપિયા બે અને રૂપિયા પાંચ ના મૂલ્યવાળા કુલ ત્રણસો સિક્કાની સંખ્યા જેમ આપણે ગયા દાખલામાં સો પચાસ અને દસ ની નોટની સંખ્યા શોધવાની હતી એમાં અહીંયા સિક્કાની સંખ્યા અહીંયા ત્રણ જ છે એક રૂપિયાના બે રૂપિયાના અને પાંચ રૂપિયાના મિત્રો આમાં આપણે દરેક મૂલ્યના સિક્કાની સંખ્યા શોધવાની છે અને કુલ સિક્કા છે તો આપણે સૌથી શું કરીએ એક રૂપિયા બે રૂપિયા અને પાંચ રૂપિયાના સિક્કા છે એની સંખ્યા ધારી લઈએ પણ એ ધારતા પહેલા આપણે એક બીજું વાક્ય આપ્યું છે કે બે રૂપિયાના સિક્કા કેટલા તો કે પાંચના જે સિક્કા હોય ને એનાથી ત્રણ ગણા છે બે રૂપિયાના સિક્કા પાંચના જે સિક્કા હોય એનાથી ત્રણ ગણા છે તો પાંચના સિક્કા ને આપણે પહેલા ધારવો પડશે એક્સ તો એના કોના હોય કે નહીં તો એ પ્રમાણે ધારીએ બરાબર ધ્યાન આપજો ધારો કે રૂપિયા પાંચ ના સિક્કા એક્સ શા માટે ધાર્યા પેહલા કારણ કે પાંચના સિક્કા જે છે એના કરતા બે ના સિક્કા ત્રણ ગણા છે તો પાંચના સિક્કા જો હું એક્સ ધારી લઉં તો રૂપિયા બે ના સિક્કાઓને કુલ એકસો સાઈઠ માંથી કાઢી નાખું તો બાકી વધે કોના સિક્કા હોય રૂપિયા એક ના તો રૂપિયા એક ના ધારવા માટે આપણે લખવું તો પડશે ને કે ભાઈ એકસો માંથી આ બંનેને ને માઇનસ કરીએ એક્સ ને એને ત્રણ એક્સ શું કામ આ પાંચના સિક્કા છે ને આ બેના એ બેના કાઢી નાખી તો એકસો સાઠમાંથી જે વધે તો બાદ તો એક્સ વાળી સંખ્યા થાય નહીં પણ હા એકસો સાઠ માઇનસ એક્સ ને ત્રણ એક્સ ટોટલ ચાર એક્સ તો લખી શકાય ઓકે ઓકે સિક્કા ધારી લીધા હવે એક રૂપિયાનો પાંચ રૂપિયાનો સિક્કો એક્સ છે તો એક સિક્કાનું મૂલ્ય કેટલું થાય તો કે એને પાંચ ગુણવા પડે ને કુલ રૂપિયા કેટલા છે પાછા ત્રણસો તો હવે રૂપિયા ગણવા હોય તો પાંચના સિક્કા જેટલા હોય એને કેટલા ગુણવા પડે પાંચ વડે બે ના સિક્કા જેટલા હોય એને કેટલા વડે ગુણવા પડે કારણ કે એક સિક્કાનું મૂલ્ય બે રૂપિયા એવા ત્રણ એક સિક્કા હોય તો એને બે વડે ગુણશું એટલે છ એક હશે એક રૂપિયાના જેટલા સિક્કા હોય એકસો સાહીઠ માઇનસ ચાર એક છે માનો કે તો એને આપણે એક વડે ગુણીએ તો એ રૂપિયા બે ના રૂપિયા અને પાંચના સિક્કાનો કુલ ટોટલ રૂપિયા કેટલા છે ત્રણસો તો હવે પાંચના સિક્કાને આપણે પાંચ વડે ગુણીએ તો એનું મૂલ્ય પાંચેક થાય બે રૂપિયા ના સિક્કા દાખલામાં હોય માની લો કે મારી પાસે દસ સિક્કા પાંચના છે તો કેટલા રૂપિયા થાય તો તરત કહેશો દસ ગુણ્યા પાંચ પચાસ રૂપિયા દસ સિક્કા પાંચ ના હોય તો દસ ગુણ્યા પાંચ કરવા પડે તો એક્સ સિક્કા પાંચ ના હોય તો એક્સ ગુણ્યા પાંચ કરવા પડે બે રૂપિયાના ત્રણ એક સિક્કા હોય તો ત્રણ એક્ગુણ્યા બે કરવા પડે એકસો સાહીઠમાં એને ચાર એક્સ એ એક રૂપિયાના સિક્કા છે તેને એક ગુણા એક કરવા પડે હવે આ ત્રણેય જે સંખ્યા આવી છેલ્લે એ ત્રણેયનો ટોટલ રૂપિયાનો એટલે ત્રણસો રૂપિયા એટલે કે કુલ રૂપિયા આપણી પાસે આનો ગુણાકાર તો એ જ આવશે સિક્કાની કુલ કિંમત બધા સિક્કા ભેગા કરીએ તો ત્રણસો રૂપિયા થાય છે તો પાંચ એક્સ પ્લસ છ એક્સ પ્લસ એકસો સાઠમાં એને ચાર એક્સ એ ત્રણેયનું ટોટલ આપણે કરીએ

એક્સની કિંમત આવી ગઈ જે આપણે સિક્કાની સંખ્યા શોધવાની છે અહીંયા સિક્કા ધારેલા છે એમાં એક્સની જગ્યાએ વીસ ત્રણ ગુણ્યા વીસ અને ચાર ગુણ્યા વીસ કિંમત મૂકીને વાત કરીએ એટલે ત્રણેયના સિક્કા મળી જાય તો પાંચના સિક્કા એક્સ હતા તો એ તો વીસ આવી ગયું બે ના સિક્કા હવે આપણે લખીએ તો કે ત્રણ એક્સ છે ત્રણ ગુણ્યા વીસ સાઠ અને એક રૂપિયાના સિક્કા બરાબર એકસો સાઠ ચાર એક્સ એમાં ચાર એક્સ છે ને વીસ મૂકીએ ઓકે તો વીસ ચોક એસી એસી એકસો સાઠમાંથી જાય તો કેટલા આવે એસી તો પાંચના સિક્કા વીસ બેના સિક્કા સાઠ અને એકના સિક્કા એંસી તો ટો ટોટલ કરો વીસ અને સાઠ એસી એસીના એક રૂપિયાના એંસી સિક્કા એટલે ટોટલ એકસો સાઠ થઈ ગયા તો આવી ગયા તો કુલ આપણે જવાબનો તાળો મળી ગયો પંદરમો પછી સોળમો સવાલ

તો એમાં જે જીતે એને સો રૂપિયા આપવાના અને જે વિજય ન થાય મતલબ કે એમાં એનો સ્કોર બરાબર ના થાય તો એ સ્પર્ધક ભાગ લીધો જ છે એટલે એને પચીસ રૂપિયા તો આપવાના જ વિજેતા થાય તો સો આપવાના તો એ નક્કી કર્યું અને એમ બધા વિજેતાની કુલ રકમ ગણવા જાય તો વિજેતા અને જેને પચીસ રૂપિયા આપ ત્રણ હજાર રૂપિયા થાય છે હવે નિબંધ સ્પર્ધામાં કુલ ત્રેસઠ સ્પર્ધકોએ ભાગ લીધો છે બરાબર તો હવે આપણે કામ કરી તો વિજેતા થનાર સ્પર્ધક શોધવાના છે તો જે મિત્રો શોધવાનું હોય ને એને ધારી લેવાનું તો આપણે સૌથી પેલા શું કરીએ ધારો કે વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા છે વિજેતા એટલે જે નિબંધ સ્પર્ધામાં જીતે એની સંખ્યા માની લો કે તો તો કુલ સ્પર્ધકો કેટલા હતા ત્રેસઠ તો ત્રેસઠ માંથી જે જીત્યા હોય એને કાઢી નાખો તો બાકીના તો વિજય ન થનાર આવે ને તો લખીએ વિજેતા ન થનાર સ્પર્ધકની સંખ્યા ત્રેસઠ એક વિજેતા થાય એને સો રૂપિયા આવે છે તો આપણે તો અહીં માનો કે પાંચ જણા વિજેતા થયા હોત તો સો ગુણ્યા પાંચ એટલે પાંચસો રૂપિયા વિજેતા થતા અને આપવાના થાત ને પણ આપણે એ ખબર નથી પાંચ ને બદલે તો ઉદાહરણ લીધું મેં પણ એક્સ વિજેતા થતા હોય તો એકને સો આપે તો એક્સ વિદ્યાર્થીને કેટલા આપવાના થાય સો એક્સ થાય ને

રકમ બરાબર પચીસ ગુણ્યા આ ન વિજેતા થનાર સ્પર્ધક તો આ રકમ ન વિજેતા બન આપવામાં આવે છે એક હાજર પાંચસો પંચોતેર માઇનસ એક્સ અને વિજેતા બના બનનાર ને સો એક્સ રકમ ચૂકવવાની થાય છે બે પુરસ્કાર પેટે આપવાની રકમ કેટલી થાય છે ત્રણ હજાર તો એ બંનેનું ટોટલ તો કે સો એક્સ પ્લસ પંદરસો પંચોતેર માઇનસ પચીસ એક્સ બરાબર આ બે ટોટલ ખ્યાલ આવ્યો મિત્રો સો એક્સ એ જે વિજેતા થયા તેને આપવાની થતી રકમ અને વિજેતા ન થયા હોય તેને આપવાની રકમ થતી એ આ છે બેને ટોટલ કરીએ તો નિબંધ સ્પર્ધામાં કુલ ચૂકવવાની રકમ થઈ અમને ત્રણ હજાર તો હવે પચીસ એક્સને સો એક્સમાંથી બાદ કરીએ તો પંચોતેર એક્સ અને પંદરસો પંચોતેરને આપણે જમણી બાજુ લઈ જઈએ તો ત્રણ હજારમાંથી બાદ થાય તો એને બાદ કરતાં પંચોતેર એક્સ બરાબર એક હજાર ચારસો ને પચીસ આવશે

તો તેસઠ માંથી ઓગણીસ બાદ કરીએ તો આપણને બાકીના ન થનારની સંખ્યા મળશે તો એ લખી લઈએ વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા ઓગણીસ છે હા ન થનાર સ્પર્ધક શોધવા હોય તો તેસઠ માઇનસ ઓગણીસ કરો તો છેતાલીસ આવશે પણ એને આપણે શોધવાની જરૂર નથી કારણ કે આપણને અહીંયા પૂછેલો પ્રશ્ન કેટલો છે વિજેતા થનાર સ્પર્ધકની સંખ્યા શોધો જેની સંખ્યા આપણી પાસે અહીંયા મળી ગઈ તો બીજો પ્રશ્નોનો જવાબ ન થનારની કંઈ જરૂર નથી તો મિત્રો અહીંયા સ્વાધ્યાય બે પોઈન્ટ બે પૂરું થયું સોળમો પ્રશ્નો અને આ વિડિયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો અને મળશું નવા સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણની અંદર નેક્સ્ટ વિડિયોની અંદર થેન્ક યુ